હાલમાં ભારે વરસાદના કારણે ઘાસચારાનો જે પ્રશ્ન છે તે હાલ સામે આવ્યો છે અને ખાસ કરીને પોરબંદરની જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મિલપરા વિસ્તારમાં આવેલી જે શ્રી પોરાઈ બાપુની જે ગૌશાળા છે ત્યાંના દ્રશ્યો છે અહીં અંદાજે પાંચસો જેટલા અપંગ લીલાદાર જે ગાયો સહિતના જે પશુઓ છે તે અહીં રાખવામાં આવ્યા છે અને અત્યારે જે ઘાસચારાનો જે પ્રશ્ન છે તેને લઈને શું પરિસ્થિતિ છે તે અહીંને આપણે બાપુ છે તેમને પૂછીએ બાપુ અત્યારે અહીં ગાય સહિતના ક્યાં ક્યાં પશુઓ રાખ્યા છે અને શું પ્રશ્ન છે અત્યારે આપણે કેટલા ઘાસચારાની તંગી છે મારી પાસે અંદાજે ગાયોની સંખ્યા ગણન તો પાંચસો જેટલી ગાયો છે બીજા નાના મોટા પશુઓમાં દસ અગિયાર જેટલા બકરા છે ચાર પાંચ ઘેટા છે બે ઊંટ છે ચાલીસ કૂતરા છે એટલું બધું રાખેલું છે આટલા પશુઓ પાછળ કેટલો ખર્ચો થાય છે દરરોજનો એવરેજ ગણીએ તો ત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય અંદાજે એક ટાઈમ એક વખત એક દિવસનો કઈ રીતનો અત્યારે નિભાવ થાય છે કેટલું આપણે અત્યારે ઘાસચારો છે અત્યારે સ્ટોકમાં છે અને અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે સ્ટોકમાં તો મારી પાસે ત્રણ ચાર નિરણની જ ગાડી છે બાકી લીલું જે આવે ને એ બધું ડોનેશન ઉપર જ આવે છે ખાલી મારી પાસે બે ત્રણ ગાડી જ છે શું અપીલ છે લોકોને મારે બધી સેવા વાવી બધા માણસોને કહેવાનું છે કે જો આપને યોગ્ય લાગતું હોય તો જરૂર અહીંયા આવો ગૌશાળે જુઓ પછી જો આપને લાગતું હોય તો થોડું અવશ્ય મદદ કરો અહીં જે સેવા માટે જે આવે છે લખુભાઈ લખુભાઈ આટલા સમયથી આવો છો અહીં જે ગૌશાળાઓમાં લગે નહીતર ગાય સહિતની જ પશુઓ હોય છે અત્યારે અહીંયા અલગ અલગ જે પશુઓ છે અત્યારે આના પાછળ કેટલો ખર્ચ થાય છે ને તમે શું કહેશો લોકોને બીજા જે પોરબંદરના લોકો છે ને થોડામાં થોડું પણ કંઈક દાન કરવું જોઈએ ગાય માટેનું રૂબરૂ આવે મુલાકાત લેવા પોરબંદર ગૌશાળાની બાપુની ગૌશાળાની ને અહીંયા જવો કઈ રીતે બધા પશુ પશુ પંખી ગમે જે હોય બાપુ એની નિર્દોષ ભાવે સેવા કરે છે એટલે કોઈ પણ માણસ અહીંયા આવીને ચારો નાખી જાય રૂબરૂ તો એમને કંઈ વાંધો નથી બરાબર એટલે ગાય નાના કૂતરા છે બધાને એને દૂધ દૂધનો ખર્ચો દૂધ એક ગાયને દોતા નથી બાપુ અહીંયા દૂધ પણ બહારથી થી વેચાતું લેવામાં આવે ને બાકી નિરણ ને સુકા જરૂર છે અત્યારે અત્યારે એટલે રૂબરૂ આવીને દાન કરે કોઈ માણસ આટલી ગાયો આટલા તો શું પરિસ્થિતિ છે અને કેટલા સમય માટેનો આપણી પાસે ઘાસચારો જે છે ને અત્યારે કઈ રીતના પૂરો કરશે આ બધું બાકી બાપુ તો અત્યારે ભગવાન ભરોસે છે માણસો કોઈ આવી ને આપી જાય અત્યારે દસ પંદર દિવસનો ચારો છે બે ત્રણ ગાડી પડી અત્યારે દસ પંદર દિવસનો ચારો છે એટલે કોઈ પણ ધર્મ પ્રેમી જનતા હોય તો એ રૂબરૂ મુલાકાત લે અને ચારો રૂબરૂ નાખી જાય તો કંઈ વાંધો નહીં તમને જે રીતે અહીંના જે ગૌશાળાના જે સંચાલકો સહિતના જે બાપુ છે તેઓ એક જ વાત કરી છે કે આ ગૌશાળાને પૈસા નહીં પરંતુ ઘાસચારો આપી જાય તે પણ જરૂરી છે અને જે અત્યારે હાલમાં પશુઓ છે તેને જે જરૂરી ઘાસચારો છે તેનો દસથી પંદર દિવસ ચાલે તેટલો જ જે અત્યારે ઘાસચારો જે છે ઉપલબ્ધ છે ત્યારે લોકો અહીં આવી અને જે ઘાસચારો છે તેને તેમાં મદદરૂપ થાય તે જરૂરી છે પ્રતિશીલું પોરબંદર મિરર